ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા નરેશ કનોડિયાના નિધનના સમાચાર સોશિયલ સાઇટ્સ પર ફરતા થયા હતા, જેને પગલે અભિનેતા નરેશ કનોડિયાએ ફરિયાદ નોંધાવી હતી. પોતાના નિધનના સમાચાર સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ફરતા થયા હોવાના સમાચાર સાંભળીને નરેશ કનોડિયાને ખૂબ આઘાત લાગ્યો હતો. જી તો ભાઈ, સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ગુજરાતના સુપર ડુપર મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયાના નિધનના મેસેજની શું વાસ્તવિકતા છે? ભાઈ, તદ્દન ખોટા સમાચાર છે. આ રીતના સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, આ આમ કહો જોઈએ વોટ્સએપ હોય કે ફેસબુક હોય, એની અંદર આ લોકો પોતાની મજાક સમજીને જે આવા પ્રકારના ન્યૂઝો ફેલાવે છે, એ ખૂબ દુઃખદ વાત છે કે એ લોકો વિચારતા નથી કે એની પાછળ કઈ કઈ પ્રકારના પ્રોબ્લેમ્સ થઈ શકે છે. સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી ટિપ્પણીથી કેવા પ્રત્યાઘાત સામે આવ્યા છે, તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે? ભાઈ, એવું થયું છે કે જેટલા સગા સંબંધીઓ હોય, ફ્રેન્ડ્સ હોય અને ફેન્સ હોય, ખાસ કરીને પપ્પાના એટલા બધા ચાહકો સમગ્ર દુનિયાની અંદર છવાયેલા છે કે એ બધા લોકો એટલા હતાશ થઈ ગયા કે એમાં ઘણા ખરા લોકો ને બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ થઈ ગયા છે. એ લોકો અમુક લોકો એટલું રડ્યા, વાત ખાલી વાંચીને એ લોકો સાચી માનીને એટલું બધું રડ્યા કે એ લોકોને દવાખાને જવું પડ્યું છે. આ પ્રકારના જે બધા લોકો જે દુઃખી થયા છે, એની ઉપર અમે લોકોએ પહેલા તો અમે લોકોએ જવા દીધું હતું કે ભાઈ જાણે તો અભી કોઈ મજાક કર રહા હે, પણ હવે આ રીતે જે આ લોકોની ઉપર જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એના માટે કહીને અમે લોકોએ પોલીસની અંદર આ કેસ આપી દીધો છે અને ઉચ્ચ કક્ષાના સરકારી લેવલ સુધી અમે લોકો આ વાતને લઈ ગયા છીએ અને બે ત્રણ દિવસની અંદર જ આઈ થિંક જેને પણ આ નિશ્ચિત કરી છે. જી તો ભાઈ, આપના મોટા બાપુજી મહેશ કનોડિયા હાલ જયારે દવાખાનામાં દાખલ છે, તો શું એમની પરિસ્થિતિ શું છે અને શું કેવું છે ડોક્ટરનું એમની તબિયત વિશે? બસ, એમને એક બ્રેઇન સ્ટ્રોક થયો હતો, પેરેલિટિક અટેક આવ્યો હતો. જી જી. અને પણ સૌના આશીર્વાદ કે હવે કોઈ જાતનો ખતરો નથી. એમને આ પેરેલિટિકનો અટેક આવ્યો એના લીધે થઈને હાથ પગમાં જે થોડી અસર થઈ છે એના માટે અમે લોકો હવે રિકવરી સ્ટેજ ઉપર છીએ. એને ટોટલી જે આખું અમે લોકો એનું ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે અને થોડા વખતમાં લાગણી ફેલાઈ ગઈ છે, તો તમામ ચાહકોને આ બાબતે આપ શું સંદેશો આપવા માંગશો? એટલું જ કહીશ કે મિત્રો, ચિંતા ના કરો. આપ સૌના માનીતા, ચાહીતા, આપ સૌના ગમતા એવા મારા પપ્પા નરેશ કનોડિયા એમ ફેન છે, ખૂબ જ હેપી છે, સરસ તંદુરસ્ત છે અને ઘણા પિક્ચરોના શૂટિંગ ચાલુ છે. હજી તો એમણે 50-60 હિરોઈન સાથે કામ કર્યું છે, હજી તો બીજી 10-20 હિરોઈન સાથે કામ કરશે અને 30-50 ગુંડાઓને અને વિલનોને હજી મારવાના બાકી છે. જી બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ હિતુભાઈ સમગ્ર માહિતી બદલ આપનો. મોતના ખોટા સમાચાર ફેલાવવા અંગે નરેશ કનોડિયાએ ગાંધીનગર સેક્ટર 7 ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.